હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. આજ આપણા પાડોશીમાં છે ને રામભાઈએ એની ટ્રેક્ટર દીધું. પપ્પા ને કાકાની બધા સવારમાં અહીંયા ગયા હતા, એનું મુહૂર્ત હતું હતી. અને જીયાનભાઈ ભેગા ગયા હતા, તે બધા આવ્યા ને. હવે એ બધા છોકરા હતા, બે બાલ મંદિરે ભેગા ગયા. વિરેનભાઈ ઓલમાં છે ને આ બાજુ, બાયુ બધું શું કહે, સિંગ બનાવી કે? માંડવી ફોલાવી હતી ને, એમાંથી ઓલા એક જેડા નીકળે ને, ઊંડા કે એ કઈ નથી, ઊંડા નથી ને. બી બધા જીસે અસર છે, ઓલી જાડી માંડવી નું છે ને રાખલ. બધે અલગ અલગ કામ સ્ટાર્ટ કર્યા કા. તો મમ્મી જો હોલમાં બર્તન યા લેવા જાય છે, ચૂલે કાપા છાજું બધું. હોલ ચોખ્ખો કરી નાખો, હા સ્વચ્છ લબાસો લબાસો થોડો જોઈ સહાર્થી પેલા કરી નાખો. અને બર્તન યા પહેર્યા ભાગો અહીંથી પપ્પા જો ફોન માં વાત કરે છે. હા, પ્રકાશ સાહેબ ને ફોન કરજો એટલે કે હું આવ્યો હતો કે કાલ આવી. હા, રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. થોડોક પાવર તા છે બોલવામાં, પણ તકલીફ તાજી છે એ છે જ. એમાં કાણી કુણા કરાવી આવ્યો વાં વૈદાગર, અને અટાણે જો પાટો બાંધલ હે, આકડાના પાંદ રાખી ગરમ કરી અને રાખ્યું હે માથે. પણ તકલીફ જૂની છે એટલે મેડમાં આ બાપાથી તો નહીં આવે એની મને કીધું. ત્રણ દી હું ગયો તો, પણ એ કે મારાથી નહીં ઉપડે, આ પેચોટી વધારે ટૂંકમાં જૂનું થઈ ગયું ને માથે લોહી જામી ગયું, એટલે એ કે તમારે બીજે ગમે ત્યાં જવું જો. માતાજી, જય શ્રી કૃષ્ણ. તો રોટલા ઘડી લીધા છે અને સજ્જન પપ્પા ભૂકો સડક વાગ્યા હતા, કાનિયા કાનજીનો હાર વાગ્યા હતા. અહીંયા જ ગરમી હું તા હાવ નહીં ભરા, હવે જઈ મેં થાય ને ત્યાં નવો ધંધો ચાલુ થાય. રામ રામ ભાઈ, જો કાકાની આગણી ગયો તો ટ્રેક્ટર પડ્યું બાજુમાં, ભૂકો ચડાવવા ગયો તો. કાલજી પાણાવારી થાયરો ની ભૂકો આગળ ચડાવવા ગયો તો અહીં ઘેરે નાખ્યો. હા, અને મને જો આ પર્વે હોય જાય ને કે બાબા એને રૂંગા કેમ ભાઈ જાય એવું લાગે. પાણી જેવું છે, ગરમી બહુ થાય છે ભાઈ. અને આપણે એક કોમેન્ટ હતી, કોમેન્ટ આવી હતી હરદાસ વઘાસિયાની, લગભગ એક થી બે દિવસ પહેલાની કોમેન્ટ છે, તો જવાબ દઈ નથી થઈ ગયું, તો આજે તમને જવાબ દઈ દઉં. એની લખ્યું કે રમેશભાઈ, તમારા કુટુંબમાંથી એક શીખવા જેવું છે કે ભેગું કેવી રીતના રહેવું. અટાણે આ સમયમાં આટલી ફૂલ ફેમિલી ક્યાંક જ ભેગું હાલે, બાકી હાલે નહીં. તો તમારા ઘરમાં બધા ભેગા રહ્યો તો એનો જવાબ મને કોમેન્ટમાં દેજો. તો હા ભાઈ, અમે ફૂલ ફેમિલી, મારા બાબાને બે ભાઈઓનો પરિવાર, અમે ભેગું જ રહી છીએ અને બધાને ફૂલે ફૂલ મસ્તી મજાકમાં હેલું જાય છે. અમને કંઈ વાંધો નથી, તો અમને હેલું જાય છે, ભગવાનની દયા છે. અને એ ઉપરવાળાની દયા હોય તો જ હાલે, બાકી એટલા બધા મગજ ભેગા થાય તો બધાના મગજ હેરખા ના હોય, એટલે એ ખરેખર ઉપરવાળાની દયા છે, એમને હેલું જાય છે. એવું છે ને, જો સવારના છોકરા બે ફોનમાં છે, રાધા કૃષ્ણ આખું વેકેશન જોયું છે, ખબર નહીં કેટલા એપિસોડ જોઈને આખા ને કેટલા હવે બાકી રહ્યા છે, તો એવું કંઈક છે. હાલો, તો આજના બપોર થઈ ગયા, 12 જેવો ટાઈમ થયો છે, અને પારવી પારવી કેરિયું ચાલુ છે, કોઈને ખાવી તો હાલો જો આગળ તોડીને આવ્યું આંબામાંથી.
બાકી રોટલો ને શાક ખાવામાં નથી કા, હમણાં બધા ફ્રૂટ ઉપર મળી ગયા ભાઈ. આ તો અટાણા પગુમાં આવે, કેરિયું તો ઓછી હે, પણ જાંબુ કાકાને વાડી વધારે હે અમારા કરતા. અમારે તે કે જાડું હોય, તાળિયું બહુ ધરવી દીધા અમારે, એટલે સિઝન સિઝનના બધા ફળ આપણે મળી રહીએ હે. હાલો તો એવું છે, હવે બપોરનો ટાઈમ થઈ ગયો, બટકું ખાવું વધારે ખાવું નથી, ખાવું એટલે તકલીફ થાય છે. હા, અને અમારા બે ટાબર અહીંયા ભણીને આવી ગયા હે. આ બાજુ અમારા ટેણી એક હક નથી લેતા, એ ડબ્બામાં કુછ નહીં હે. આપણે દાવ મૂકી દો, ચકરી ને ગાંઠિયા હે, બીજું શું હોય? લાકડો ગાંઠિયા હે, ચકરી હે, ખાવું હે. આ જતા એકે માને નહીં, નીચે ઉતરો બે. હાલો આ જો, અમાર બે ભાઈ પોતે ઉપર ચડી ને ચકરી લઈને નીકળ્યા બાર. હાલો તો આપણે જવું ને ઓલી વસ્તુ લેવા, તો તાનબેન નથી દેવી. વીરુ ક્યાં વીરુ ને દવા આંગળી લીધા વગર આવ્યો એટલે તારી વાળી છે, એટલે હામેણી વાપરી જો. ના તને એમ થવું જાય, ગોલી છે મારું જા, લેતો આવ બંદૂક, લેતો આવ જા 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 જા. અસલ દરાઈ જાય, ઝીણું. હા, ઝીણું ઝીણું થઈ જાય. બની ગયો છાસ નો, ખાલી બે જ વસ્તુ છે ને, જીરું ધાણા બે. હવે આમાં હે ને ફુદીનો, ધાણા ભાજી અને હંચર પાવડર, એટલું મિક્સ થઈ જાય એટલે કાયદેસર મસાલો તૈયાર થઈ જાય છાશનો. તો આપણે બહારથી લઈ એમાં તરી હું આવતું હોય, આ ઘરનો બનાવેલ હોય તો સારું રહે. એનો મસાલો જ થઈને આવતો હોય ને પાછો આપણા ઘરે. Thank you.
મને જરા આયા મુજે વાર છે ઓ છે હું છે હું હે તારા મારી દસમા લઈને આવી છે છે હું તો તું હું કઈ મને પૂગી જે એવું લાગે હું હા એક જાપટ પડી જો ગટા વારી મને તો કઈ થાતો નથી તમારા કો એમો ડુબકી માં તાળી નાખ્યા તારું નહી હું ભૂસકો તૂટી જાય ખાવા પીવા એક જ છે બાકી પછી માયગા પહેરું કેમ પણ એમ થાય બોલાવી આવીને હાજર કરે ઝડપથી બોલાવી ના કઈ નઈ કરે તમ ગમે નઈ ખોલી જાણે કોક આમ જો ને બાદ તો નતું એ બાદવા વાળું પોતું કરવા માંડ્યું છતાં પણ તારા પપ્પાને બોલાવવાના નતા વાહ 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 પાછા પગલા કરી લીધા તાર મગજ વયો ગયો તું કરી શું લઈ એના કરતા મારી પાસે મસ્ત ચશ્મા હે જોતા ચશ્મા કાઢે જલો કાઢે હમણાં કાઢે કો માર પાસે મોટી બધી હોટી તને ઓપે તું કઈ ગુજરો રહ્યો ને જોયેલ ઘોરો ઘોરો મોટો ને કાળા કાળા ચશ્મા ઘોરે ઘોરે મુખડે પે કાળા કાળા ચશ્મા સરોજરી કામ દેખાતા તને કેવી ખીચ ચડે ઈ જોવા મજા લા નામ ખીચ ચડે માર દે પીછ પીછે સે હમલા નહીં કરતે જલા સામને આગે હમલા કરતે હે સે પીછે સે નહીં કરના ચાહીએ હમલા મારો બનાસ મારો બનાસ તુમારો બનાસ
જો અહીંયા બધા પોપિયા આવે ચાલુ કઈ કયુડી મોટી ચીરો એક એક શીરું થી અમારા બધા નો પેટ ભરાઈ ગયા આપડે જો પોપિયું તોડી લીધું હોય ને હાલો હવે જઈ ફટાફટ ઘરે અહીંયા પોપિયું હાલે ચા જો ભાઈ ખવાય એવું હોય ખાવું ને પછી રાખી દે હું અહીંયા જો રાજુ કાકા ને હવેલી માં ગરમી થાય એટલે અહીંયા મધુમાખી ઉભે મને બીક લાગે સુરભીબેન ફટાફટ ધોઈ નાખે પછી ખાવાનું ચાલુ કરી બીક થોડાક જ છે મીઠું છે પાણી તાણ નું છે ને પોચું પડ્યું બાકી કઠણ બહુ હોય કેટલા વીઘા રાખી છે જમીન ની 40 વીઘા એવું હોય હા રોડ ને જામનગર હાઈવે અજાણ એરિયો છે એટલે અમને કઈ ખબર નામ તો કેટલા હારા હા પણ આપડે અજાણું પડે ને એ નામ આપડે લેવાના જ ના થતા ના પીપર ટોળા મેં પેલી વાર શરમાણા ની બહુ એવા એવા નારાયણપુર ને પીપર ટોળા લાલપુર થી આવા હું કે બરાબર એટલે એ ગામ તો પીપર ટોળા જ ને છે ગામ પીપર ટોળા એ તો આપડે બહુ લેખિત ખબર ના હોય ઠીક હે જો મારું વાયડું હવે ઘૂર્યું ઉપડી સાંજે 7:30-8 વાગ્યા સુધી લગભગ અને બપોરે દરવાજે રસોડા નું ખુલે પછી ફ્રીજ ખુલે ફ્રીજર નું ખાનું ખુલે મમ્મી ચટણી વગર હાલો હું દેખાડું મેં રોટલા ઉગાડ્યો કેવો હે બહુ મસ્ત છે જે મમ્મી